આપણે આગળ કયા કયા લેટર કર્યા, છેલ્લે કયો વિડીયો જોયો તો આપણે કયો હતો, તો આપણે વાય કયો જોયો તો લેટર વાય. તો તમે આગળના વિડીયોમાં વાય લેટર વિશે ભણ્યા સ્મોલ અને કેપિટલમાં. તો આજે આપણે વાય પછી શું આવે, ઝેડ, શું આવે, ઝેડ. તો ઝેડ વિશે આજે આપણે આ વિડીયોમાં સમજવાનું છે. તો કે ઝેડ ને કેપિટલ અને સ્મોલમાં કેવી રીતે લખાય અને તેના સ્પેલિંગ કયા કયા આવે છે. ચલો ઝેડ વિશે, ઝેડ ગુજરાતીમાં શું કહેવાય, ઝેડ ને ઝ, અને અંગ્રેજીમાં ઝેડ એટલે કે ઝેડ કહેવામાં આવે છે. ચલો ગુજરાતીમાં શું કહેવામાં આવે છે, ઝ, અને અંગ્રેજીમાં ઝેડ. તો હવે તમે ગુજરાતીમાં ઝ એટલે શું કહેવાય, ઝેડ, હવે ખબર પડી ગઈ હશે. ચલો હવે આપણે કેપિટલમાં ઝેડ કેવી રીતે લખાય તે તમારે શીખવાનું છે. કેપિટલમાં સેમાં, કેપિટલમાં ચલો તો ઝેડમાં તમને બાજુમાં જુઓ સદેકોથીમાં ચિત્ર આપેલું છે, તો તમારે તે પ્રમાણે મારી હારે ઝેડ કેવી રીતે કેપિટલમાં લખાય તે શીખવાનું છે. તો જુઓ આપણે જોયું છે કેપિટલમાં પહેલી, બીજી અને ત્રીજી ત્રણ લાઈનમાં શું કરવાનું છે, કેપિટલમાં ઝેડ ઝેડ કરવાનું છે. ચલો મારી હારે તમે તમારી સ્વાધ્યાયમાં ઝેડ પહેલી બીજી અને ત્રીજી, કઈ પહેલી બીજી અને ત્રીજી લાઈનમાં ઝેડ તમારે આ રીતે પેલા ઉડવાના છે, બધા બાજુમાં આપ્યું છે તે ટપકા ટપકા, અને પછી ફોર લાઈન અને નીચેની લાઈનમાં તમારે ઝેડ તમારે આવી રીતે કેપિટલમાં લખવાનો છે. કઈ રીતિમાં, પહેલી બીજી અને ત્રીજી લાઈનમાં. ચલો પહેલી બીજી અને ત્રીજી, તો આ રીતે ઝેડ કેપિટલ એટલે કે પહેલી એબીસીડીમાં થાય છે. ચલો મારી હારે હારે તમારે તમારી સ્વાધ્યાયમાં આવી રીતે લખવાનું છે, પહેલી અને બીજી અને ત્રીજી લાઈનમાં આવી રીતે ઝેડ કેપિટલ એટલે કે પહેલી એબીસીડીમાં લખી નાખ્યો. ચલો હવે આપણે બીજી એબીસીડીમાં એટલે કે સ્મોલમાં કેવી રીતે ઝેડ લખાશે ચલો શીખીએ. તો જો બાજુમાં તમને આપેલું છે તો તમારે તેમાં લખતું જાણ સ્મોલ ઝેડ કેવી રીતે થાય. તમને ખબર જ છે કે પેલી અને છેલ્લી ને વચ્ચેની લાઈનમાં કે બીજી લાઈનમાં આપણે કે બીજી અને ત્રીજી લાઈનને અડે તે રીતે ઝેડ કરવાનો છે. ચલો પેલી નહીં અને છેલ્લી નહીં બીજી લાઈનમાં આપણે ઝેડ આવી રીતે કરવાનો છે. ખબર પડે તમને હવે, સ્મોલ એટલે કે બીજી એબીસીડીમાં ઝેડ બીજી અને ત્રીજી લાઈનને અડીને ઝેડ કરવાનો છે. તો તમારે હવે બાજુમાં આપણે સ્વાધ્યાય પોથીમાં તમારે કરે હોમવર્કમાં આવી રીતે ઝેડ કેપિટલ અને સ્મોલમાં લખતા શીખવાનું છે. ચલો હવે આપણે ઝેડથી ચાલુ થતા શું કરવાના છે, સ્પેલિંગ કરવાના છે. તો કે ઝેડથી ચાલુ થતા સ્પેલિંગમાં કયા કયા આવે છે તે જોશું. વારંવાર ચલો તમે બાજુમાં ચિત્ર આપેલું જ છે. ચલો ઝેડથી ચાલુ થતા ચિત્રમાં કયું કયું સ્પેલિંગ છે તો જુઓ, ઝીબ્રા, ઝે ફોર ઝીબ્રા, ઝે ફોર ઝીબ્રા. ચલો ઝીબ્રાના સ્પેલિંગ જુઓ, ઝે એટલે કે ઝેડ ઈ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા, ઝી ફોર ઝીબ્રા. શું કહેવાય, સોરી ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા. આપણે ઝેડ થી ચાલુ થાય છે એટલે ઝેડ ફોર ઝીબ્રા એટલે જે દ, ઝેડ થી ચાલુ થતો સ્પેલિંગ ઝીબ્રાનો હતો. તો ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર એટલે કે. ચલો હવે બીજો સેનો છે, ચલો જો તો કે ઝીરો, તો સેનો છે ઝીરો નો, તો ઝેડ ફોર ઝીરો, ઝેડ ફોર શું થાય ઝીરો. તો જે ઈ આર ઓ, ઝીરો એટલે શૂન્ય, શું થાય
રીંજે, એટલે કે બાકી ચૂકી રેખા. શું થાય? બાકી ચૂકી રેખા. આપણે બાજુના ચિત્ર આપેલું છે, ચલો હવે બીજું શેનું છે જો તો કે ઝુ Z ફોર ઝુ, Z ફોર ઝુ શેનું છે? Z ફોર ઝુ જૂનું છે, તો શું થાય? ઝુ એટલે પ્રાણી સંગ્રહાલય, Z ફોર ઝુ એટલે પ્રાણી સંગ્રહાલય. તમને બાજુમાં ચિત્ર આપેલા છે, ચલો હવે ત્રીજું શેનું છે? તો કે ઝીબ્રા ક્રોસિંગ. શેનું? ઝીબ્રા ક્રોસિંગ. તો Z ફોર ઝીબ્રા ક્રોસિંગ, Z ફોર ઝીબ્રા ક્રોસિંગ. શેનું? Z ફોર ઝીબ્રા ક્રોસિંગ નું. J E B R A ક્રોસિંગ, C R O double S I N G, ઝીબ્રા ક્રોસિંગ એટલે ઝીબ્રા ક્રોસિંગ થાય છે. તો તમને હવે આવી રીતે આ સ્પેલિંગ પાકા કરવાના છે, જે ઝેડ થી ચાલુ થતા હોય છે. તેમાં આપણે આ બધા સ્પેલિંગ જોયા છે, તેની ચાલુ થાય છે ઝેડ થી. તો તમને હવે આવડવું જોઈએ કે ઝેડ થી ચાલુ થતા સ્પેલિંગ આપણે અહીંયા જોયા. હવે તમારે ઘરે હોમવર્કમાં ઝેડ વિશે ફોર લાઈનની નોટમાં ગોઠવવાનો છે, લખવાનો છે, અને પછી ઝેડ થી ચાલુ થતા સ્પેલિંગ કરવાના છે. તો તમને હવે ઝેડ વિશે આવડવું જોઈએ. તો હવે આપણે અહીંયા એ થી ઝેડ સુધીની એબીસીડી સ્મોલ અને કેપિટલ લેટરમાં પૂરી. તો હવે તમને આખું સ્વાધ્યાય પોથીમાં આવી રીતે દરરોજ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો હવે તમારે આ સ્વાધ્યાય પોથીમાં લખાઈ ગયું હશે એ થી ઝેડ સુધીની એબીસીડી. એટલે તમને હવે આવડવી જોઈએ કે સ્મોલ અને કેપિટલમાં કેવી રીતે લખાય. ચલો હવે જો તમે બાજુમાં બીજું પેજ આપેલું છે તેમાં જુઓ તો શું છે? તો કે ફન એક્ટિવિટી. શું છે? ફન એક્ટિવિટી. શું છે? ફન એક્ટિવિટી આપેલી છે. તેમાં શું છે જુઓ તો ફન એક્ટિવિટીમાં તમે એ થી ઝેડ સુધીની એબીસીડી કરી તેને ગુજરાતીમાં શું કહેવાય, તેનું ઉચ્ચારણ શું થાય તેના વિશે લખેલું છે. તો જો ફરી એકવાર કેપિટલ અને સ્મોલ લેટર્સ જો, એટલે તમને એમ કહે છે કે ફરી વખત તમે એ થી ઝેડ સુધીના કેપિટલ અને સ્મોલમાં કેવી રીતે લેટર્સ તરીકે એબીસીડી લખાય તેમના ઉચ્ચાર યાદ કરો અને ચકાસો કે આવડે છે કે નહીં. તમને બાજુમાં આખું એબીસીડીનું પેજ આપેલું છે, તમારે તેમાં જોવાનું છે કે મને એબીસીડી કેપિટલ અને સ્મોલમાં કેવી રીતે લખાય, તેનો ગુજરાતી ઉચ્ચાર શું થાય, તેનું ઉચ્ચારણ શું થાય, એ બધું લખવાનું છે અને વાંચવાનું છે કે મને આવે છે કે નહીં એ તમારે જોવાનું. ચલો પેલો શું છે જો તો એ શું છે? એ આ શું છે? કેપિટલમાં. તો એને આ શું છે? કેપિટલમાં. પછી સ્મોલમાં એ કેવી રીતે હતો તો તમે વિડીયોમાં જોયું હશે સ્મોલમાં કેવી રીતે એ થાય. તો કે આવી રીતે એ થાય છે. કેવી રીતે થાય છે? તો કે આવી રીતે એ થાય સ્મોલમાં. પછી આપણે તેનું ઉચ્ચારણમાં શું જોયું હતું? તો કે એ શું થાય? અંગ્રેજી ઉચ્ચારણ એ. અંગ્રેજી ઉચ્ચારણમાં આપણે જોયું હતું એ, અને ગુજરાતીમાં એ શું કહેવાય? એ કહેવામાં આવે છે. આ શું છે? ગુજરાતી ઉચ્ચારણ અને આ અંગ્રેજી. તો હવે જો બી કેવી રીતે લખાતું હતું? તો કે આ રીતે બી લખાય, અને સ્મોલમાં બી આવી રીતે લખાય છે. તેને આપણે અંગ્રેજીમાં કઈ રીતે બોલીએ છીએ? તો કે બી. અને ગુજરાતીમાં તો કે બ. શું? બ કહેવામાં આવે છે. તેવી જ રીતે સી. તો સી કેપિટલમાં આવી રીતે લખાય. પછી તેને સ્મોલમાં લખવું હોય તો સી આવી રીતે લખાય. અને આપણે તેને ઉચ્ચારણમાં કેવી રીતે સી બોલતા હતા? તો કે સી એને લખાય આવી રીતે. અને ગુજરાતીમાં સ એટલે સોરી ક. શું થાય? ક. ગુજરાતીમાં સી ને શું કહેવાય? ક કહેવામાં આવે છે. ચલો પછી શું આવે? ડી. તો કેપિટલમાં ડી આપણે આવી રીતે લખતા હતા, સ્મોલમાં ડી આવી રીતે લખતા.
ગુજરાતીમાં તેને શું કહેવાય? મ. મ એટલે શું થાય? એમ થાય છે. ચલો એમ એન આપણે કેપિટલમાં આવી રીતે લખીએ, સ્મોલમાં આવી રીતે લખીએ છીએ ને, અને તેનો ઉચ્ચારણમાં આપણે એન આવી રીતે લખાય. પણ તેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? ન. ન એટલે શું થાય? એન. ન એટલે એન. શું? ન એટલે એન. પછી ઓ, ઓ કેપિટલમાં આપણે આવી રીતે લખીએ, પછી તેના સ્મોલમાં અને તેનો ઉચ્ચારણ આપણે શું બોલીએ છીએ? ઓ. તેને ગુજરાતીમાં શું કહેવાય? ઓ કહેવામાં આવે છે. તો તમને હવે આવી રીતે સ્મોલ, કેપિટલ અને ગુજરાતી ઇંગ્લિશ ઉચ્ચારણમાં કેવી રીતે આવે તે તમને આવડવું જોઈએ. પછી ઓ પછી શું આવે? તો કે ઓ પછી પી આવે છે. તો પી ને કેપિટલમાં કેવી રીતે લખીએ? આવી રીતે સ્મોલમાં પી આવી રીતે થાય છે. પછી આપણે પી ને બોલીએ તે પ્રમાણે પી લખીએ છીએ, પણ તેનું ગુજરાતીમાં શું થાય છે? પ થાય છે. શું થાય છે? પ થાય છે. ચલો હવે પી પછી શું આવે? ક્યુ. તો ક્યુ કેપિટલમાં આપણે આવી રીતે લખતા હતા ને, અને સ્મોલમાં કેવી રીતે લખાય? તો કે આવી રીતે લખાય છે. બોલીએ છીએ ક્યુ, લખાય ક્યુ અંગ્રેજીમાં, પણ ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? કઉ. શું કહેવામાં આવે છે? કઉ કહેવામાં આવે છે. ચલો હવે આર. તો પછી શું આવે? આર. તો આર ને આપણે કેપિટલમાં આવી રીતે લખીએ છીએ, તો તેને સ્મોલમાં કેવી રીતે લખાય આર? તો કે આવી રીતે લખાય છે. તો આર રીતે લખીએ છીએ, તેનું ગુજરાતી શું થાય? ર. શું થાય છે? ર થાય છે. ર એટલે આર. પછી એસ. તો એસ કેપિટલમાં આવી રીતે, સ્મોલમાં આવી રીતે લખીએ છીએ એસ, અને બોલાય છે ગુજરાતીમાં સ. શું કહેવામાં આવે છે? સ એટલે એસ. ચલો એસ. પછી ટી. શું થાય? ટી કેપિટલમાં ટી, સ્મોલમાં ટી. પછી ટી આપણે ઉચ્ચારણમાં લખીએ તે પ્રમાણે ટી, અને ગુજરાતીમાં ટ એટલે ટી. ટ એટલે શું થાય? ટી. તો હવે તમને તમારા મમ્મી એમ કે પહેલી બીજી એક્ઝરી લખી દો, તો તમને આવડવી જોઈએ. મોઢે ફોર લાઈનની નોટમાં. ચલો ટી પછી શું આવે? યુ. શું આવે? યુ કેપિટલમાં આવી રીતે લખાય, પછી સ્મોલમાં આવી રીતે લખાય. યુ. યુ એટલે ગુજરાતીમાં અ. અ એટલે યુ. પછી યુ પછી વી. વી ને સ્મોલમાં લખવું હોય તો આવી રીતે. પછી યુ વી આપણે બોલીએ છીએ એટલે ઉચ્ચારણમાં શું થાય? વી. તેનું ગુજરાતી શું થાય? વ થાય છે. વ એટલે વી. ચલો ડબલ્યુ. ડબલ્યુ કેપિટલમાં આવી રીતે લખીએ છીએ, તેને સ્મોલમાં આવી રીતે લખાય છે, અને ડબલ્યુ બોલીએ છીએ એટલે ડબલ્યુ લખાય છે. પછી ડબલ્યુ ને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? તો કે વ કહેવામાં આવે છે. વ ને ડબલ્યુ કહેવામાં આવે છે. ચલો એક્સ, સ્મોલ એક્સ, અને એક્સ બોલીએ છીએ એટલે એક્સ ઉચ્ચારણમાં, એનું ગુજરાતી કો. તો ચલો વાય. વાય આપણે પહેલી વિષયમાં કેવી રીતે લખ્યો હતો? આ રીતે બીજી વિષયમાં વાય. વાયનું ગુજરાતી શું થાય? ય. શું થાય છે? ય થાય છે. પછી ઝેડ. તો કે ઝેડ સ્મોલમાં ઝેડ આપણે બોલીએ છીએ એટલે ઝેડ, અને ઝ એટલે શું થાય? ઝ એટલે ઝેડ થાય છે. તો તમારે હવે ઉચ્ચારણ પર પહેલા તમારું શું કરવાનું? અંગૂઠો મૂકો અને ઉચ્ચારણ યાદ કરવાની કોશિશ કરો, અને ચકાસો તમને લેટર ના ઉચ્ચારણ યાદ છે કે નહીં. એવું લખ્યું છે ને?